રાજ્ય પોલીસ વડા જીવાનંદ ઝાએ જણાવ્યું છે કે અન્ય રાજ્યના વતની હોય અને વતન જવા માંગતા હોય તેવા લોકોને સંબંધિત રાજ્યમાં મોકલવાની વ્યવસ્થા તેજ ગતિથી ચાલી રહી છે સંખ્યા વધુ હોવાથી આ પ્રક્રિયામાં થોડાક દિવસો લાગી શકે છે આ દરમિયાન તંત્રને સહકાર આપો પોલીસ કે તંત્ર સાથે સંઘર્ષમાં ન ઉતરો અને ધીરજપૂર્વક થોડી રાહ જુઓ તેવી અપીલ છે તંત્ર સાથે સંઘર્ષમાં ઉતરવાની બાબત ચલાવી લેવામાં આવશે નહીં કાયદાનો શક્ય તેટલો કડક ઉપયોગ કરીને પોલીસ કાર્યવાહી કરશે વડાપ્રધાનશ્રીએ આપેલા મૂળ મંત્ર ઘરે રહો સુરક્ષિત રહો સ્વસ્થ રહો અને જવાબદાર બનો તથા જવાબદાર બનાવોથી શરૂ કરું છું લોકડાઉનના બે સપ્તાહના ત્રીજો તબક્કા સંદર્ભે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર તરફથી જે ગાઈડલાઈન આપવામાં આવેલ છે તે ગાઈડલાઇનનો અમલ કરાવવા તમામ એકમોને જણાવવામાં આવેલ છે આ સંદર્ભે પોલીસ વિભાગ તરીકે અમારે અને જાગૃત નાગરિક તરીકે રાજ્યના તમામ લોકોએ બે બાબત ઉપર વિશેષ ધ્યાન આપવાનું રહે છે જેમાં પહેલી બાબત છે સાંજના સાતથી સવારના સાત વાગ્યા સુધી અવર જવર ઉપર પ્રતિબંધનો ચુસ્ત અમલ રેડ ઓરેન્જ અને ગ્રીન એમ ત્રણેય ઝોનમાં આ સમય દરમિયાન આવશ્યક સેવાઓ સિવાયની તમામ પ્રવૃત્તિ બંધ રહેશે અને આ સમય દરમિયાન લોકો ઘરમાં જ રહે તે જરૂરી છે પોલીસને પણ આ બાબતનું સખત અમલીકરણ કરાવવા સૂચના આપવામાં આવેલ છે જેથી આ સમય દરમિયાન તમામ ચેકપોસ્ટ ઉપર પોલીસ દ્વારા રોડને બ્લોક કરીને સઘન ચેકિંગ કરવામાં આવશે જે લોકો આ સમય દરમિયાન પણ અવરજવર કરવા અધિકૃત હશે માત્ર તેમને જ જવા દેવામાં આવશે રાજ્યમાં જ્યાં ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોન છે ત્યાં જે તે વિસ્તારના અંદર અમુક શરતોને અધીન વાહનોની અવરજવરની છૂટ આપવામાં આવેલ છે પરંતુ તમામ પ્રકારના ઝોનમાં પેસેન્જર અને ખાનગી વાહનોની આંતર જિલ્લાની અવરજવર અધિકૃત પાસ કે પરમિશન સાથે જ થઈ શકશે અમુક લોકો કોઈપણ જાતના પાસ વગર એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા પ્રયત્ન કરી રહ્યા છે આવા તમામ વાહનોને અને લોકોને પોલીસ દ્વારા અટકાવવામાં આવશે અન્ય રાજના વતની હોય અને વતન જવા માંગતા હોય તેવા લોકોને સંબંધિત રાજ્યમાં મોકલવાની વ્યવસ્થા વધુ તેજ ગતિથી ચાલી રહ્યું છે લગભગ તમામ મોટા શહેરોમાંથી ટ્રેન અને બસની વ્યવસ્થા થયેલ છે આ વ્યવસ્થા ચાલુ જ રહેશે અને જે લોકો પોતાનું વતન જવા માંગતા હશે તેના માટે જરૂરી વ્યવસ્થા પણ કરવામાં આવી રહ્યા છે સંખ્યા ખૂબ જ વધુ હોવાથી આ પ્રક્રિયામાં થોડુંક દિવસો લાગી શકે છે આ દરમિયાન તંત્રને સહકાર આપો અને પોલીસ કે તંત્ર સાથે સંઘર્ષમાં ના ઉતરો અને ધીરજપૂર્વક થોડીક રાહ જુઓ તેવી અપીલ છે તંત્ર સાથે સંઘર્ષમાં ઉતરવાની બાબત ચલાવી લેવામાં આવશે નહીં અને કાયદાનો શક્ય તેટલો કડક ઉપયોગ કરીને પોલીસ કાર્યવાહી કરશે ગઈકાલે સુરત ગ્રામ્ય જિલ્લાના પલસાણામાં પોલીસ સાથે સંઘર્ષ કરવાની જે ઘટના બની હતી તેમાં પણ પોલીસ દ્વારા ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટીઝ એક્ટની કલમો તથા આઈપીસી ત્રણસો સાત એકસો વીસ બી અને રાઇટિંગ જેવી ગંભીર કલમો હેઠળ ગુનો દાખિલ કરીને બસો ચાર લોકોની ધરપકડ કરવામાં આવેલ છે વતન જવા ઈચ્છતા લોકોને લોકોએ જેલમાં ના પહોંચે અને શાંતિથી પોતાનું વતન પહોંચે તે માટે તેઓ પોલીસને અને વ્યવસ્થાતંત્રને સહકાર આપે તેવી ફરી અપીલ કરું છું